હવે એક કથા હું તમને એવી સંભળાવું છું કે જે મારી અને ભૂષણડી કાક ભૂષણડી સિવાય ત્રીજા કોઈ વ્યક્તિને આ કથાની ખબર નથી. આ કથા તમને સંભળાવું છું, ધ્યાનથી આ કથાને સાંભળો. પ્રભુનો જન્મ થયો, અવધવાસીઓ ઉત્સવ મનાવે છે, એટલે બધા હવે રામજીના દર્શન કરવા જાય છે. એટલે મને અને ભૂષણડી અમને બંને પણ પ્રભુના દર્શન કરવાની ઈચ્છા થઈ. ભગવાન શંકર ના ઈષ્ટદેવ બાલક રામ છે, એટલે અમને બંનેને ભગવાનના દર્શન કરવાની, પ્રભુના દર્શને જવાની ઈચ્છા થઈ. એટલે આ ઈચ્છા પૂર્તિ કરવા માટે અમે મનુષ્યનો દેહ ધારણ કરીને અયોધ્યા ગયા. હવે અમે અયોધ્યા પહોંચી ગયા, પણ ત્યાં લોકો એટલા બધા ઉત્સવ મનાવે છે, એટલા બધા પ્રસન્ન છે કે વારા ઘડીએ અમે ગલીઓ ભૂલી જતા. એ તો માન પૂછી પૂછી ને અમે રાજાના મહેલ સુધી પહોંચી ગયા. જેવા રાજાના મહેલ સુધી પહોંચ્યા એટલે રાજાએ સુંદર વ્યવસ્થા કરી દીધી કે જેમને પણ અવધવાસીઓ અને જેમને પણ પ્રભુના દર્શન કરવા હોય એના દર્શન કરવાની છૂટ આપેલી હતી. મહેલની બહાર એક લાંબી કતાર લાગી હતી, એક પછી એક બધાને અંદર જવા દે. પહેલા એક વ્યક્તિને જવા દે, અંદર જાય, પ્રભુના દર્શન કરે, ઈ બહાર આવે, પછી બીજા વ્યક્તિને જવા દે. આવું મહારાજે પ્રભુના દર્શન માટે સુંદર વ્યવસ્થા કરી. મેં આ જોયું એટલે મેં ભૂષણજીને કીધું કે આ કતારમાં ગોઠવાઈ જાય એવું છે તો પ્રભુના આપના દર્શન થઈ જશે. એટલે ભગવાન શંકર અને ભૂષણડી હવે જે અવધવાસીઓની કતાર હતી ને એમાં ગોઠવાઈ ગઈ. ધીમે ધીમે આ કતાર આગળ વધી, એક પછી એક હવે ભગવાન શંકરનો મહેલમાં પ્રવેશ કરવાનો વારો આવ્યો છે. જેવો એમણે પ્રવેશ કર્યો ને, એટલે પેલા દ્વારપાળ હતો એમણે ભગવાન શંકરનો હાથ પકડી ખેંચી બા અને પૂછ્યું, બાબા તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, તમારું નામ શું છે, તમે જોવાના જોવામાં અજાણ્યા લાગો છો, અવધના નથી લાગતા, ક્યાંથી આવ્યા છો. ભગવાન શંકર પોતાનો પરિચય આપે છે કે હવે મારું નામ શંકર છે, હું કૈલાસથી આવ્યો છું અને મારે રામજીના દર્શન કરવા છે, આ બાળકના દર્શન કરવા હું આવ્યો છું. એટલે દ્વારપાલ ના પાડે છે કે નહીં તમે અંદર ન જઈ શકો. બોલે કેમ, રાજાની કડક સૂચના છે કે રામજીના દર્શન માત્ર અવધવાસીઓ જ કરી શકે, બહારનો કોઈ વ્યક્તિ અંદર નહીં આવી શકે. કારણ કે અમારા રાજાને યુદ્ધાવસ્થામાં તો આ ચાર પુત્રની પ્રાપ્તિ થઈ છે, એમાં રામ તો એને પ્રાણ સમાન પ્રિય છે. બહારનો કોઈ વ્યક્તિ આવે રામજી ઉપર નજર લગાવી દે તો બહારના કોઈ વ્યક્તિને અંદર નહીં જવા મળે. આમ કહીને ભગવાન શંકર અને ભૂષણજીનો હાથ પકડીને બંનેને સરયુ નદીના કિનારે મૂક્યા. હવે સરયુ નદીના કિનારે બે મીટિંગ કરી, હવે કરવું છું આ બધા દર્શન કરીને આપણે બે નહીં જઈ, દર્શન તો કરવા છે, દર્શન કરી હવે ઘરે નથી જઈ, હવે કરવું છું કઈ રીતે દર્શન કરવા. વિચાર કર્યા છે, વિચાર કરીને ભગવાન શંકરે નિર્ણય કર્યો, કામ કરું હું મદારી બની જાઉં, હું મદારી બની જાઉં અને તું મારો સહાયક બની જા. તો ઘણા લોકો પૂછતા હોય ભગવાન શંકર ને વિચાર આવ્યો તો મદારી બનવાનો કેમ વિચાર આવ્યો. તો મારે તમને કેવું છે કે મદારી ને જે સરસામાં જોયો ને એનો અડધો તો એની પાછળ હતો, ગળામાં સર્પ ને વિછીન ડમરૂ બધું હતું જ, એટલે પેલો વિચાર એને મદારી જ બનવાનો, એટલે જોડી પાથરી એમાંથી બધું વિછીન આ સર્પ ને બધું ભેગું કર્યું, ડમરૂ હાથમાં લીધું અને મદારી બનીને હવે અયોધ્યાની ગલીઓમાં ખેલ નાખવા નીકળી ગયા. અવધનો પેલો ચોક આવ્યો, ભગવાન શંકરે હવે મદારીનો ખેલ શરૂ કર્યો છે. હવે વિચાર કરો, જગતનો બાપ ખેલ નાખે એમાં કઈ ઘટવા દે, વાયુ વેગે તો સમાચાર પ્રસરી ગયા કે આપણી અવધમાં એક મદારી આવ્યો, આખી અયોધ્યા ભેગી થઈ છે. પેલા ચોકે બીજા ચોકે ત્રીજા ધીમે ધીમે ક્રમશઃ ભગવાન હવે આગળ મહેલ સુધી પહોંચવા માંગે છે. પણ હવે બન્યું આપણે કઈ કઠણાઈ માથે જઈએ એને માથે નથી,
એવા બન્યું એવું ખેલમાં બધા મજા આવી ગઈ કે આપણે અયોધ્યા ભેગું બાળકો યુવા સ્ત્રી બધા બધા આવે ત્યાં ભગવાન જાય છે બધા હવે એટલો જયકારો પડકારો થાય છે જેવા મહેલ ની નજીક પહોંચ્યા ને એટલે પારણામાં સુતા સુતા રામજી બોલ્યા મનોમન વાહ ભગવાન તમારે એકલાને મારા દર્શન કરી લેવા મારે તમારા નજીકથી દર્શન કરવા એનો શું એમ ભગવાન શંકર ના ઈષ્ટદેવ રામજી છે એમ રામજી ના ઈષ્ટદેવ શિવજી છે એટલે રામજી કે તમારા દર્શન દૂરથી કરી જતું રહ્યું એમ નહીં ચાલે મારે તમારા નજીકથી દર્શન કરવા એનો શું એટલે આ નિર્ણય કરીને રામજીએ રડવાની શરૂઆત કરી હવે એટલું ભયંકર રડ્યા એટલે માતા કૌશલ્યાને ક્રોધ આવી ગયો આ કોણ એવું છે આ કોણ ડબલું બગાડે છે જે હોય એનો હાથ પકડીને ઠપકો મારી કાઢી દીધો દર્શન તો કરવા છે ગમે એમ તેને થાય તો હવે શું કરશું બાળકોને એક મદારી નો ખેલ પ્રિય હોય બીજું બાળકોને શું પ્રિય હોય એટલે ભૂષણ દે કીધું કે રમકડા બહુ પ્રિય હોય બાળકો બે ત્રણ ચોક થી આગળ વધ્યા ને બધા રમકડા બાળકો લઈ ગયા જોડી ખાલી પરમાત્મા સુધી ત્યારે જ પહોંચી શકે ત્યારે પરમાત્માની કૃપા દ્રષ્ટિ થાય તો જ પહોંચે આપણે તો જીવ છીએ આપણે તો ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ પણ એ જયારે બોલાવો આવે ત્યારે જ આપણે પહોંચી શકીએ બાકી ગમે તેટલો પ્રયત્ન ભગવાન શંકર બે વાર પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ થયા એટલે કે અમે પ્રયત્ન તો કરીએ છીએ પણ તમારી સુધી પહોંચી નથી શકતા તમારી કૃપા ઘટે છે કૃપા કરી દેવ તો મારે તમારું દર્શન કરવા તમે મને બોલાવો ગમે તેમ કરીને મને બોલાવી દો એટલે પારણામાં સુતા સુતા રામજી કહે છે મનોમન એ તમે જે બોલાવી લ્યો પણ મારા માતાએ મને બોલવાની ના પાડી છે પગે ઊભું રહેવાની ના પાડી છે એક રડવાની છૂટી છે બાકી બધી મને ના પાડી છે મારે તમને કેમ બોલાવવા પણ પ્રભુને વિચાર આવે છે કે રડવાની તો છૂટ છે ને એટલે ફરી રુદન કીધું છે રામજી અને એટલે ભયંકર રડ્યા છે કે રાણીઓને ફાવ પડી માતાને ફાવ પડી માતા સમજાવે પણ નહીં રાજા રમાડે પણ નહીં દાસીઓ રમાડે પણ નહીં રડવાનું બંધ થવાનું એટલે વધતું જાય છે રડવાનું વધી એટલે મહારાજ રામજીને જોઈને કહે છે નક્કી કોઈક અજાણો વ્યક્તિ અંદર આવી ગયો છે અને રામ ઉપર એને નજર પાડી છે માટે જ મારો દીકરો રડે છે નજર પડી છે આની એટલા બાદ પ્રભુની પ્રેરણાથી ભગવાન શંકરને સરયુ નદીના કિનારે વિચાર આવ્યો કે હે ભૂષણજી હું જ્યોતિષ બની જાઉં તો હું જ્યોતિષ બની જાઉં તું મારો શિષ્ય બની જા આપણે અવધની ગલીઓમાં જઈને હસ્તરેખા દોરવાનું કામ કરીએ માતાને જેવી ખબર પડી છે કે અવધમાં જ્યોતિષ આવ્યો એટલે નક્કી આપણને બોલાવશે રામજીને હસ્તરેખા જોવા અને એ બાને આપણને રામજીને દર્શન થઈ જશે હું જ્યોતિષ બની જાઉં તું મારો શિષ્ય ઠીક છે નક્કી થયું હવે જ્યોતિષ તો બની ગયા પણ મહેલ સુધી પહોંચાડે કોને મહેલ સુધી ત્યાં તો પહોંચવું પડશે ને એટલામાં સરયુ નદીના કિનારે એક સ્ત્રી પસાર થાય છે આ સ્ત્રીનો પહેરવેશ જોયો ને એટલે ભૂષણજીને શંકા પડી કે નક્કી આ રાજમહેલમાં કંઈક કામ કરતા છે ત્યાંના દાસી છે એટલે એમને આ સ્ત્રીને અટકાવે કે દેવી ઉભારો ઉભારો બોલો ને મહારાજ અમારા ગુરુજી છે
कैलाश थी आया छे जोश जोवे छे ने बहुत सारा जोवे छे તમારા જો તમારી હસ્ત રેખા બતાવી હોય તો બતાવો તમારો ભવિષ્ય પાછું જશે અને પેલી સ્ત્રીએ કીધું કે મને તો બહુ ગમે હસ્ત રેખા બતાવી પણ મારે આજે મોડું થઈ ગયું વિલંબ થઈ ગયું હું માતા કૌશલ્યાની દાસી છું અને આજે મારે મહેલ સુધી પહોંચવામાં મોડું થઈ ગયું છે એટલે આજે હું હસ્ત રેખા નહીં જોડું અને જાઓ કૌશલ્ય ને દાસી શબ્દ સાંભળ્યો એટલે ભૂષણ દેવી તો હવે પહોંચી જશે એટલે પ્રણામ કરીને કહે છે કે કઈ વાંધો નહીં તમારી પાસે સમય ન હોય તો અમારું એક કામ કરશો બોલે શું તમે માતા સુધી વાત પહોંચાડશો કે અવધમાં એક જ્યોતિષ આવ્યો છે બહુ સારા જોશ કદાચ એના દીકરાના જોશ જોડાવો તો અમને બોલાવજો એટલે દાસી કીધું પાકો તો ન કહી શકું બોલાવશે પણ હું તમારી વાત માતા સુધી જરૂર પહોંચાડીશ ઠીક છે દાસી જાય જે મહેલ પહોંચીને જોયું તો રામજી રડે છે બધા એને શાંત રાખવાનો પ્રયત્ન કરે છે પણ શાંત રહેતા નથી એટલામાં દાસીને ખબર પડી કે નજર પડી છે આ બધી એટલે દાસીએ માતા કૌશલ્યાને કીધું માં સરયુ નદીના કિનારે એક જોશ એક જ્યોતિષ આવ્યો છે બહુ તપસ્વી લાગે છે દેખાવમાં તમે કોઈ સૈનિકને ત્યાં મોકલો એ જ્યોતિષ ને અહીંયા બોલાવે છે એ જરૂર આપણા રાજકુમાર ને રડતા શાંત કરી દેશે તમે કોઈને મોકલો માતાએ રાજાને વાત કરી અને રાજાએ સૈનિકોને આજ્ઞા કરી જાઓ સરયુ નદીના કિનારે જે જ્યોતિષ છે એને તમે લઈ આવો સૈનિકો દોડ્યા દોડીને સરયુ નદીના કિનારે આવ્યા તો મીટિંગ શરૂ હતી પહોંચવું થયું એને તો અહીંયા એટલે સૈનિકોએ જોયું બેઠા તો છે જે થોડો પાકો તો કરવું પડે આ જ્યોતિષ છે બીજું એટલે પૂછ્યું બાબા આ કોણ છો ક્યાંથી આવ્યા છો તમારું નામ શું છે ભગવાન શંકર પોતાનો પરિચય આપે મારું નામ શંકર છે હું કૈલાસ થી આવ્યો મારો રહેવાનો કૈલાસ છે તો બાબા કોઈ છોકરો રડતો હોય શાંત ન થતો હોય એની ઉપર નજર પડી હોય તો તમને નજર ઉતારતા આવડે ખરી એટલે ભગવાન શંકરે કીધું નજર ઉતારવાનો તમારો ધંધો છે આ મારો મૂળ ધંધો નજર ઉતારવાનો તમે એક વખત મને તમારો રાજકુમાર પાસે લઈ જાઓ ખાલી હું દ્રષ્ટિ ફેરવું એટલે તમારો રાજકુમાર શાંત મને ક્યાં લઈ જાઓ સૈનિકોને ભરોસો આવે છે ભગવાન શંકર અને ભૂષણજી ને મહેલ લઈ જાય ભૂષણ ભગવાન શંકરે તો મહેલમાં પ્રવેશ કર્યો પણ આ ભૂષણજી જ્યાં પ્રવેશ કરવા ગયો ને એટલે દ્વારપાળે હાથ મૂકીને એને ખેંચી લીધો અને ભૂષણજી ને પૂછ્યું તું ક્યાં જા આ તો બરોબર છે પણ તું ક્યાં જા એટલે ભૂષણજી કીધું કે હું આ મારા ગુરુ છે અને હું એનો શિષ્ય છું હું એની સાથે છું ખાતરી તો કરવી પડે એટલે પેલા દ્વારપાળે ભગવાન શંકરને પૂછ્યું બાબા આ તમારી સાથે છે તમારો શિષ્ય છે એટલે ભગવાન શંકરને આયા વિનોદ કરવાની થોડીક ઈચ્છા થઈ એટલે ભગવાન શંકર બોલ્યા એલા તો કોણ છો ક્યાંથી આવ્યો અને ક્યાંથી મારી પાછળ પાછળ આવ્યો ત્યાં તો ભૂષણજીના પગ ઢીલા થઈ ગયા અને મનોમન બોલ્યા વાહ ભગવાન વાહ અત્યાર સુધી ધક્કો ખવડાવવા સાથે રહ્યો અને હવે ભગવાનના દર્શન થવાના છે તો હું કોણ છું કઈ વાંધો તમારે મને લીધા વગરના જવો હોય તો જાઓ પણ એટલું યાદ રાખજો જેવા તમે મને લીધા વગરના અંદર ગયા એટલે હું તમારો બધો ભેદ અહીંયા ખોલી નાખું કે આ કોઈ જ્યોતિષ નથી આ જગતનો બાપ શંકર છે હું અહીં બધા કહી દઉં તમે જો મારો ટાળશો તો હું બધું પૂરું કરી દઈશ ભગવાન શંકરને આ માન મેળવ્યો ને આ બધું હમણાં વીચી નાખશે એટલે ભગવાને કીધું કે ભાઈ હું વિનોદ કરું છું મારો શિષ્ય છે મારી સાથે છે એને તમે અંદર આવા દો એમાં એવું થયું હવે હું વૃદ્ધ થઈ ગયો મારી ઉંમર થઈ ગઈ એટલે મને બરોબર હસ્તરેખા દેખાતી નથી એટલે હસ્તરેખા જોવાનું કામ આ મારો શિષ્ય જ કરે છે તમે એને આવો ઠીક છે ભૂષણજીને જવા દીધું ભૂષણજીને તો જવા દીધો પણ હાથ પકડીને ભગવાન શંકરને બહાર ખેંચી દીધા ભગવાનને બહાર ખેંચી દીધા ભગવાન શંકરે કીધું ક્યાં
तो क्या हस्तरेखा जो काम आज तो तमारू क्या से काम तो मैं आए हो ना એલા ભૂષણજી ને વિરોધ કરવાની ઈચ્છા થઈ ભૂષણજી એ કીધું બહુ સાચો છે સારું કીધું અમે મારા બાપાની ઉંમર થઈ ગઈ એ બહુ ઉભા રહી શકતા નથી એટલે તમે લાય બહાર બેસા હમણાં હું જાઉં હસ્તરેખા જોઈને આવું બધું કામ બતાવું પછી એને લેતો અહીંયા જ બેના આ સાંભળે ભગવાન છે વાહ દીકરા વાહ પણ આ ભગવાન છે ભગવાન શંકર બોલ્યા કાંઈ વાંધો નહીં ये जता हुए तो बोले जाए तो बात कर पण એના પૂછો ये હસ્તરેખા જોવાનો અને હસ્તરેખા ને વ્યાખ્યા કરવાનો બંને કરી શકશે ને તો હું આઈ પાસે હવે ન્યા ભૂષણ દેખવા હવે જોઈતા આપણે એક એક આમ ગઈ નામ ગઈ નામ ગઈ નામ ગઈ પણ વ્યાખ્યા તો જેને આપણે લલાટ ઉપર લખ્યું ને એ જ કરી શકે વ્યાખ્યા તો બ્રહ્મ જ કરી શકે ને ત્યાં એ અટવા વ્યાખ્યા કોણ કરે भगवान शंकर महल में प्रवेश कर्यो तो दूर थी राम जी ना दर्शन माता कोला में सूता है भयंकर रड़े नजीक जाए જેવા નજીક ગયા એટલે રામજી ની દ્રષ્ટિ શિવજી ઉપર શિવજી ની દ્રષ્ટિ રામજી ઉપર પડી એટલે એક ચમત્કાર થયો રામજી નું રડવાનું બંધ થઈ ગયું શિવજી નું રડવાનું શરૂ થઈ ગયું શિવજી સીધી પોપ માંડી અને શિવજી જ્યાં રડ્યા ને એટલે બધાને ભરોસો આવ્યો આ તો સિદ્ધ છે બાળકનું રુદન પોતાની માથે લઈ લીધું સિદ્ધ છે બધાને હવે ભરોસો બેસી ગયો છે એટલે બેસવા માટે યોગ્ય આસન આપે છે અને માતાએ કીધું મહારાજ તમે તો બહુ સિદ્ધ લાગો ખાલી તમે દ્રષ્ટિ કરી અને મારો દીકરો રડતો પણ થઈ ગયો એટલે મહાદેવે કીધું આ તમારે દ્રષ્ટિનો પ્રભાવ છે તમે એક વખત તમારા દીકરાને મારા ખોળામાં રમાડવા દો ને તો તમને એને જીવનભર રડેલીઓ કરતો પણ મને રમાડવા આપો પડે जीवन भर न रड़ते माता हवे रामजी ने शिवजी ने खोला જેવા બંદવ બાલ રૂપ સોઈ રામો પોતાના ઈષ્ટદેવ ખોળામાં આવ્યા આંખોમાં પ્રેમાશ્રય વહી જાય છે અને સમાધિ લાગી ગઈ આંખો બંધ થઈ ગઈ એકદમ ભાવમુક્ત બન્યા છે હવે બધા શિવજી સામે જો હમણાં કઈક રમાડે છે હમણાં કઈક કોળ છે એ તો સમાધિ એટલે રામજી ખોળામાં સુતા સુતા દાઢી ખેંચી મારી પાસે જૂનો ફોટો છે એટલે સુધી ભગવાન શંકરને દાઢી છે ભગવાન કોળામાં રમે છે દાઢી પકડી ફોટો છે એટલે એમણે દાઢી કે જે મહાદેવ આ સમાધિનો સમય નથી જાગો આ બધા તમારી રાહ છે કંઈક બોલો દાઢી કે જે જાગે સમાધિ થોડી વાર રમાયા અને હવે પ્રભુને પરત કરે છે હવે તો બધાને ભરોસો બેસી ગયો એટલે પ્રણામ કરીને માતા કહે છે કે મહારાજ હવે તમે મારા દીકરાની હાથની પગની હસ્તરેખાઓ જોઈને થોડું ભવિષ્ય ભાવો મારો દીકરો મોટો થઈને શું બનશે ભગવાન શંકર પ્રભુની હસ્તરેખા જોઈને હવે ભવિષ્ય ભાવે તમારો દીકરો મોટો થઈને ખૂબ મહાન બનશે તમારા દીકરાના ગામે ગામે નગરે નગરે મંદિર બંધાશે તમારા દીકરાની કથા ગાઈને તમારા દીકરાની કથા સાંભળીને લોકો વિના કોઈ યજ્ઞને આ ભવસાગરને કરી દેશે તમારો દીકરો રઘુવંશને કીર્તિ અપાવ છે તમારા દીકરાને પદયાત્રામાં યોગ છે લે એને ખબર છે આ પદયાત્રા કરવા માટે જ ઉતરી થયા છે તમારા દીકરાને પદયાત્રાનો બહુ યોગ છે ના પહેલા જ પદયાત્રા કરે છે તમારો દીકરો રઘુવંશને કીર્તિ અપાવ છે હવે એક થોડો વિપરીત છે પણ તમે સાંભળી લો
તમારો દીકરો જેવો યુવાન થશે ને એટલે અયોધ્યામાં એક મહામુનિનું આગમન થશે. આ મહામુનિ તમારી પાસે તમારા આ દીકરાની માંગણી કરશે. તમારે આપવો નહીં હોય તેમ છતાં પણ તમારે તમારા આ દીકરાને સોંપવો પડશે. આ સાંભળી માતાને તો દુઃખ થયું, અપાર દુઃખ થયું. ને ભગવાન શંકરને કહે છે, ભગવાન મહારાજ એવું બનવાનું હોય ને તો એમને ન કહો, અમને દુઃખ થાય. આ રામ છે ને આપને પ્રાણ સમાન થયો છે એવું તમે ન કહો. એટલે ભગવાને કીધું, પૂરી વાત તો સાંભળો, આ મહામુનિ તમારા દીકરાને લઈ તો જશે પણ થોડા દિવસોમાં સુંદર કન્યા સાથે એના લગ્ન કરાવીને મૂકી જશે. તો કાલે ભલે લઈ જાય, આપણે આપી દેવું, કાલે ભલે લઈ જાય. કેમ કે સંસારની હરેક માતાને ઉતાવળ હોય કે મારો દીકરો જલ્દી પહોંચી જાય, પછી ભલે ઉતાવળ તો હોય છે એ માતાને ઉતાવળ. એવી લગ્નની વાત છે, કાલે ભલે લઈ જાય, આપણે આપી દેવું, પણ કાલે મૂકી જાય. હવે માતા એક મહત્વનો પ્રશ્ન પૂછે છે કે આ બધું ઠીક મહારાજ, પણ હસ્તરેખા બેન કહો ને, મારો દીકરો અયોધ્યાનો રાજા બનશે કે નહીં? અને હવે અહીંયા શિવજી થોડા મૂંઝવણમાં હતા, કેમ કે રાજા બનવા માટે જ ઉતરી થયા, પણ વનના રાજા બન્યા. પિતા દીન મોહી કાનન રાજુ, વધના ને રામ વનના રાજા. આપણે હનુમાનજી સા વિશે છે ને વ્યાખ્યા પણ આવશે. તુલસીદાસજીને કોઈ પૂછ્યું, આપણે ક્યારેક વિવિધ રીતે તુલસીદાસજીને પૂછ્યું કે તમને ક્યાં રાજા રામ ગમે, ત્યારે એને ચોપાઈ લખી, સબ પર રામ તપસ્વી રાજા, તપસ્વી રામ ને ગમે. આ પ્રશ્ન પૂછે છે કે મારો દીકરો રાજા બનશે કે નહીં. ભગવાન શંકર વિચાર કરીને કહે છે, માતા એમાં એવું છે, તમારો દીકરો હજી નાનો છે ને, તો રાજા વિશે હસ્તરેખા ખૂટી નથી, હજી ખબર ન પડે. હું થોડા દિવસો પછી ફરત અયોધ્યા આવવાનો છું, ત્યારે હું જોઈને કહીશ કે ક્યારે બનશે, કેમ બનશે, બધું ત્યારે ભય બનશે, પણ અત્યારે હસ્તરેખા ખૂટી નથી. આ ભગવાનના દર્શન કરી એમનું ભવિષ્ય બાકીને ભગવાન શંકર ત્યાંથી વિદાય લે છે. રાજાએ મોટા પ્રમાણમાં દાન દક્ષિણા આપી છે, અને ભગવાનને દક્ષિણા શું કરવી, એ પોતે ઓઢાડતા નથી, એને દક્ષિણા શું કરવી. નગરની બહાર જાય છે, ત્યાંના બધા બ્રાહ્મણોને, અવધના બધા બ્રાહ્મણોને ભેગા કરીને આ બધી જ દક્ષિણાઓ વેચી દે છે. ફરી ભૂષણડી અને ભગવાન શંકર સરયુ નદીના કિનારે આવ્યા, અને હવે કાક ભૂષણડીને કહે છે, ચાલો ભૂષણડી હવે. અને ભૂષણડીજી પ્રણામ કરીને કહે છે, ભગવાન તમે જાઓ, મારી એવી ઈચ્છા છે કે હું 5 વર્ષ સુધી અવધમાં રહું અને દરરોજ રામજીને દર્શન કરું, મારી એવી ઈચ્છા. ભગવાને કીધું, ઠીક છે, તમે રહો, હું કૈલાસ તરફ પ્રયાણ કરું. ભૂષણજી 5 વર્ષ સુધી અયોધ્યામાં રહે છે, દરરોજ રોજ એનો એક ક્રમ. રાજાની દિવાલ ઉપર આવીને બેસી જાય અને ભગવાન લીલા કરતા હોય, રમતા હોય, એ બધું જોઈએ. દ્રભુ દશરથ ત્રીજો કોઈ વ્યક્તિ જાણતો નથી. એટલે આપ કીધું ને, કોઈ જાણતો નથી, એટલે માતા પાર્વતી હસવા લાગ્યા. પાર્વતીજી એ છે એટલે ભગવાને પૂછ્યું, કેમ દેવી હસો? એટલે પાર્વતીજી બોલ્યા, ભગવાન તમે હમણાં એમ કીધું ને કે આ કથા અમારા બંને સિવાય ત્રીજો કોઈ નથી જાણતો, એટલે મને હસવું હોય, પણ એમાં હસવાનું શું હોય? આ સાચું છે, અમારા બે સિવાય ત્રીજો કોઈ જાણતો નથી. ત્યારે પાર્વતીજી બોલ્યા કે હું આ કથા જાણું છું, મને ખબર છે. તમને ખબર છે? બોલ્યા, હા. તમને કેમ ખબર છે? ત્યારે પાર્વતીજી કે, હું ત્યાં હતી, તમે ત્યાં હતા? બોલે, હા. તમે ત્યાં હતા તો ક્યાં હતા? કવિતા બોલી, રામાયણમાં વર્ણન છે, તમે ત્યાં હતા તો ક્યાં હતા? ત્યારે પાર્વતીજી કહે છે, તમને યાદ છે મહાદેવ, સરયુ નદીના કિનારે કૌશલ્યાની દાસી મળી હતી? બોલે, હા, એ કૌશલ્યાની દાસી નહોતી, તમારા ચરણોની દાસી આ પાર્વતી હતી. તમે દર્શન કરવા આવ્યા ત્યાં મેં ઉપરથી જોતી હતી, જે હોય તમને થકાવા, મને કે આ પૂરતી જાણે આના દર્શન થી, એટલે હું દાસી બનીને આવી અને તમને જઈને મહેલ સુધી પહોંચાડ્યા. એટલે આ કથા હું જાણું છું.
ભગવાને કીધું ખબર હતી પેલા માં તોડવી નહીં કે વર્ણન કરાવી દે. આમ ભગવાન દર્શન થાય છે. તો અહીંયા રામજીના જેમ દર્શન કર્યા, શ્રાવણ મહિનો શરૂ છે, હજી એક શિવજીનો આપણે પ્રસંગ લઈએ. તો એક વખત ભગવાન કૃષ્ણની રાસલીલામાં પણ દર્શન કરવા ગયા હતા, રાસ પણ લીધો. એ કથા આપણે ટૂંકમાં વ્યવસ્થિત રીતે જોઈએ. એકવાર શ્રી ભોલે ધનારી બનકે બીજ પિયારી ગોંદ મે આવે દરેક પૂર્ણિમા પૂનમ આવે ને, પૂનમ એટલે સવારથી જ પાર્વતીજી શણગાર કરવા માંડે અને પૂનમ ની રાત્રિ થાય એટલે વ્રજ, દર પૂનમ વ્રજ જાય. હવે આ ભગવાન શંકર જોવે કે પૂનમ આવે, તૈયાર થાય અને વ્રજ જાય, સવારે આવે. એટલે ભગવાન શંકર ને આજે પૂછવું છે, સવારે આવે ને, કે ભાઈ તમે વ્રજ શું કામ કરો? જેવો પાર્વતીજી આવ્યો એટલે પૂછ્યું કે દેવી હું જોઉં છું દર પૂનમે તમે વ્રજ જાઓ છો, તૈયાર થઈને તમે વ્રજ શું કામ જાઓ? એટલે પાર્વતીજીએ કીધું કે તમને નથી ખબર? બોલે નહીં. દર પૂનમે રાધા કૃષ્ણ ત્યાં રાસ રમે છે, તો અમે બધી ગોપીઓ ત્યાં રાસ લેવા માટે જઈએ છીએ દર પૂનમે. રાસ સાંભળ્યું ને, ભગવાન શંકરે કીધું તો દેવી તમે મને સાથે ન લઈ જાઓ, મને લઈ જાઓ ને મારે આપું છે. મારે તમારી સાથે રાસ લેવા આવું છે. પાર્વતીજી કીધું તમારે આવું એ વાત સાચી, પણ ત્યાં તમે ન આવી શકો. ન આવવાનું કારણ છે કે ત્યાં એક જ પુરુષ છે અને એ છે ભગવાન કૃષ્ણ. એક પૂર્ણ પુરુષોત્તમ જ ત્યાં છે, બાકી બધી ગોપીઓ તમે ત્યાં શું કરશો? તમે ત્યાં ન આવી શકો. ભગવાન શંકર કે નહીં, કઈ વ્યવસ્થા કરો. અને તમે જે રાસ ની વાત કરો છો, રાસ લેવાની, તો મહાદેવ આ રાસ છે ને એ તમારો વિષય નથી, તમારો વિષય તાંડવનો છે. તમારો વિષય તાંડવનો છે. અને રાસ માં જુઓ, તાલમાં ચાલવું પડે, તાલમાં બોલવું પડે, તાલમાં તાળી પડવી પડે, તાલમાં પગ પડવા પડે, તો રાસ કહેવાય. તમારો વિષય તાંડવનો છે, તો તમે ત્યાં ન આવી શકો. એટલે ભગવાન શંકર કીધું નહીં, મારે આવવું છે. તમે ગમે તેમ કરો, મને લઈ જાઓ. હવે પૂનમ ક્યારે આવશે? હવે પૂનમ ક્યારે આવશે? એટલે કાલ ગઈ ને હવે મહિના પછી આવો. ઓહો, મહિના દિનો સમય છે. કામ કરો, હું તમારા ટ્યુશન ક્લાસીસ ભરું, તમારા ક્લાસીસ ભરું. તમે મને તાલમાં ચાલતા, તાલમાં બોલતા, તાલમાં ગરબા લેતા શીખવાડી દીધું, પછી હું તમારી સાથે આવું. આપણે મોટો પોટ છે, અહીંયા કોઈ છે નહીં, મહિનો થયો, પૂરી નિષ્ઠાથી ક્લાસીસ ભરીશ અને પ્રયત્ન પૂરો કરીશ કે શીખી જાઓ, પણ મને તમે લઈ જાઓ. એટલે મહાદેવ તો માને નહીં, ઠીક છે, હું તમને આ શીખવાડી દઉં, રાસ તો શીખવાડી દઉં, તાલમાં ચાલતા બોલતા લેતા બધું, પણ તમારા પુરુષ દેહ છે એને મારે શું કરવું? મેં તમને પહેલા જ કીધું હતું, ત્યાં એક જ પુરુષ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, તો એમ મારે શું કરવું? હે સાસજા દે મુજો કોઈ ન જાને ઇસ રાજ કો, મે દુસ રાજ કો
लगा के बिंदिया पान पिसाई चाल चले मतवारी को आ गए एक बार श्री भोले भंडारी बल के बीज नारी को आ गए तुम्हें अब एक काम करो तुम्हारे मन रास्ता शीखवाड़ो तो साधु संत मैंने सारी फेर तो शीखवाड़ी थी स्त्रीओ विविध प्रकार अलंकार करे ये शीखवाड़ी आ बधु मैंने शीखवाड़ी दिए पी पूनम भी साथे सारी पी दी मैंने आ बधु ते शीखवाड़ी हम नक्की थी मान्या नहीं ट्रेनिंग शुरू थे महीना दिवस बधु शीखवाड़ी ताल में चालता बोलता लेता साड़ी पेरता बधु शीखवाड़े पूनम आ पूनम में पार्वती जी सवार तैयार थे महादेव चौदेश तैयार थी गए રજીસ્ટર માંથી મારું નામ કાઢી નાખ્યું ભગવાને કીધું ચિંતા ના કરો મહિના દિવસ થી ટ્રેનિંગ છે હા બધું શીખી ગયું તમે મને ખાલી પહોંચાડી દીધું વ્રજ પહોંચે હવે ત્યાં મધ્યમાં રાધા કૃષ્ણ બેસે રાધા કૃષ્ણની બાજુમાં એક સર્કલ આ એક પેલા સર્કલની બાજુમાં બીજું સર્કલ બીજા સર્કલની બાજુમાં ત્રીજું એમ ત્રણ સર્કલમાં આ રાસલીલા થાય દર પૂનમ મધ્યમાં રાધા કૃષ્ણ બેસે એટલે આમ તો પાર્વતીજીનો એવો નિયમ એ પેલા સર્કલમાં રાધા કૃષ્ણની સામે જ એ રાસ લે પણ આ જે મહાદેવ હતા ને એ ત્રીજો સર્કલમાં ગયા ઓળખાય નહીં ને એમ ત્રીજું સર્કલમાં શરૂઆત થઈ રાસ બરોબર જાય મત મહાદેવ ને મજા આવે એટલે પાર્વતીજી નો હાથ પકડી ને ખેંચી ને બીજા સર્કલ માં મજા આવે હાથ ખેંચી ને પેલા સર્કલ માં રાધા કૃષ્ણ ની બિલકુલ સન્મુખ એક બે સર્કલ ફેર્યા ભગવાન કૃષ્ણ ને ખબર જ હોય કે એના ઈષ્ટદેવ બધાયા છે એટલે રાધાજી ને કહે છે રાધે પેલી ગોપી ને જો નવી ભરતી થઈ લાગે નવી લાગે ભગવાન ને તો ખબર પડી ગઈ કે ઈષ્ટદેવ બધાયા છે પણ ભગવાન કૃષ્ણે નક્કી કર્યું કે મને દર્શન થાય એમ આ બધાને ખબર પડી જાય ને કે મહાદેવ મારી રાત લીલામાં બધાયા એટલે કમરમાં જે બાસુરી હતી આ બાસુરી કાઢી અને બાસુરીમાં જ્યાં સુર રેલાયો દેખા મોરી જગ્યો સમજી દેલો સમજાત દેલે એ સુખ જાઈ ભગવાન શંકર જે ચક્કર મારતા હતા ને અટકી ઉભા રહી ગયા અને જ્યાં ઈ ઉભા રહી ગયા ને એટલે પાર્વતીજી માથે હાથે બેસી ગયા હવે પૂછ ઘણું થાક્યું હવે નહીં સાડી
खिसकी गई ना जेवे कमर सुधी साड़ी गई ललत कुंडलम शुभ्र नेत्रम विशालम प्रसन्नानम नीलकंठम दयालम रुगादीश चर्मा बड़म मूर्ति मालम प्रियम शंकरम सर्वनाथम भजामि प्रचंडम प्रकोष्ठम प्रगल्भम परेशम अखंडम अजम भाव कोटि प्रकाशम रहस्यूल निर्मूलम शूल पाणि वजेहम भवानी पति भाव गम्यम कलादीत कल्याण कल्पांतकारी सदा सज्जनानंद दाता पुरारी चिदानंद संगो अमोहा महारी प्रसिद्ध प्रसिद्ध प्रभो मनवतारी न यावद उमानाथ पादा रविंदम भजंती है लोके परेवा नारायणम न भावत सुखम शांत संताप नाशम प्रसिद्ध प्रभो सर्वभूताधिवासम સારી ખિસકી એટલે સૌથી પહેલા કોણ બનેલો નાગભાઈ એમાં કેમ કે સવારના એ બધા ધમકાયેલા હતા મૂંઝવાઈ ગયા હતા બધા અને ચંદ્રમાના દર્શન થયા ગંગાના દર્શન થાય છે એટલે આખું ગોપીઓ બધી ચરણોમાં પડી જાય છે અને ત્યારથી ભગવાન કૃષ્ણનું નામ ગોપીશ્વર પણ પડ્યું છે ગોપીશ્વર નામ અવતાર છે તો આમ એને રાસ્તા પણ દર્શન કરે હવે આવો કથાક્રમમાં આપણે પ્રવેશ કરીએ તો સમય વીતે છે રામજી હવે થોડા મોટા થયા છે અને હવે નામ સંસ્કરણ વિધિનો સમય આવ્યો છે નામ સંસ્કરણ માટે રાજાએ ગુરુજીને બોલાવ્યા છે ગુરુજી આવે છે પોતાનો સ્થાન ગ્રહણ કરે છે ગુરુજીની આજ્ઞાથી ત્રણેય માતા પોતપોતાના બાળકને ખોળામાં લઈને ગુરુને સન્મુખ પોતાનું આસન ગ્રહણ કરે છે બધાએ પોતાનું આસન ગ્રહણ કર્યું એટલે રાજા હવે ગુરુજીને પ્રણામ કરીને વિનંતી કરે છે ગુરુજી હવે તમને જે સારા લાગે શાસ્ત્રો પ્રમાણે આ ચારે બાળકોના તમે નામ રાખો તો આ ચાર બાળકમાં સૌથી મોટા કૌશલ્યાનંદન તો ગુરુજી બોલ્યા કે જે કૌશલ્યાનંદન છે જે આનંદના સિંધુ છે જે સુખના સાગર છે જે આ સંસારના એક એક જીવને વિશ્રામ પ્રદાન કરનારા છે આમ તો એના અનેક નામ છે રામ પ્રિય સકલ જગત આધાર ગુરુ વશિષ્ઠ તેહી રાખા
લક્ષ્મણ ના ધામ, જે લક્ષ્મણ ના ધામ છે, જે આ જગત નો આધાર છે, જે રામજી ને અતિશય પ્રિય છે, એમનું નામ હું લક્ષ્મણ રાખું છું. સભા પણ આ નામ ને હોશે હોશે ઉઠાવી લે છે. આ ગુરુજી ચારે ભાઈઓ ના નામ ધરે નામ ગુરુ હૃદયમાં વિચાર કરીને ગુરુજીને જે સારા લાગ્યા, શાસ્ત્રો પ્રમાણે ચારે ચાર ભાઈઓના નામ રાખ્યા છે. નામ રાખીને ગુરુજી કહે છે, રાજા તમારા આ દીકરાઓને વેદ ભણવા નહીં જવા પડે, વેદ સહજ રીતે જ એને અંદરથી પ્રગટ થઈ જશે. રાજા મોટા પ્રમાણમાં દાન દક્ષિણા આપે છે, ગુરુજી ત્યાંથી વિદાય લે છે. સમય વીતે છે, પ્રભુ હવે થોડા મોટા ચાર પગે ચાલતા શીખે છે. માતા દરરોજ સુંદર એમનો શણગાર કરે છે, પિતાંબરી વસ્તુઓ પહેરાવે છે, પ્રભુના વાંકડિયા વાળ છે, આંખો સુંદર લોચન અભિરામા તનુઘન છે, સુંદર નેત્ર છે, નાસિકાની શું વાત કરવી, સુંદર ઓઠ છે, શંખ જેવો કંઠ છે, નાભી સુંદર છે, ચરણ લાલ છે, આમ સુંદર દરોજ એનો શણગાર કરે છે. ખાસ માતા અહીંયા રામજીને તિલક કરે છે, કેમ કે તિલક પ્રભુને અતિશય પ્રિય છે, અને જે તિલક કરે એ પણ મારા રામને અતિશય પ્રિય છે. આમ તો મારે હરેક કથામાં કહેતો હોઉં છું, અહીંયા પણ હું વિનંતી કરું છું કે તમારા બાળકોને અત્યારથી તિલક કરાવવાની ટેવ પાડો. ચંદનનું કરે તો ચંદનનું, કંકુનું કરે તો કંકુનું પણ તિલક કરજો, કેમ કે તિલક કરવાના અનેક ફાયદા છે, એક નહીં અનેક. અને મોટો ફાયદો તો એ છે, શાસ્ત્ર કહે છે કે જે તિલક કરે એ રામજીને પ્રિય છે. તિલક કરાવો, તિલક કર્યા વગર બહાર ના જાવ. બીજું તિલક ની વાત આવે છે, આજે આપણે ખોટી ટેવ પડી ગઈ, આપણો બાળક બહાર જાય, રમવા જાય, કે પછી શાળાએ જાય, કે યાત્રાએ જાય, તો આપણે એના કાકા બાય બાય સી યુ કહીએ, તો આ આપણી સંસ્કૃતિ નથી. આ તો આપણને બધાને ગુમરાહ કરવા માટે આ બધું થોપેલું છે. આપણી સંસ્કૃતિ જય શિયા રામ અને જય શ્રી કૃષ્ણની છે. તમારા દીકરાને, તમારી દીકરીને બાળપણથી કહેજો જય શિયારામ, બહાર જાય જય શિયારામ બોલીને જ જવાનું. તમે એને બાળપણથી જય શિયારામ કહેજો ને, તો મોટો થઈને ક્યારેક વિચાર છે કે આ શિયારામ કોણ છે. મારી માતા દરરોજ મને કહેતા કે જય શિયારામ, તો શિયારામ કોણ. અને આ શિયારામ ને જાણવા માટે એક વખત આ શાસ્ત્ર કોણ છે તો કોરા કાગળમાં લખી દઉં, કોઈ દિવસ જીવનમાં પાપ ન કરો. પણ સંસ્કાર આપવાની જવાબદારી આપણી છે. નિયમ કરો કે દર ઘરની બહાર જાય તો પેલા જય શ્રી રામ બોલાવો, જય શ્રી કૃષ્ણ બોલાવો, વેદ પ્રકાશિત જે મંત્ર છે કયો. હમણાં રામ હમણાં મારા જવાનું સુંદરકાંડ ને બધે કરવા જાવ, ઘરે ઘરે ફરવું. એક ભાઈ બે ત્રણ ભાઈઓ તમને મળ્યા, મેં કીધું જય આપણે તો સીતારામ જ કહી, કીધું જય શિયારામ, તો એ મને કહે અમે એ ન બોલ્યું લે. તો મેં તમે શું બોલશો ભાઈ, તમે કેમ ના બોલો રામ, રામ વિશે રામ શબ્દ, રામ નામ વિશે તો કીધું છે કે સુમિરત સુલભ સુખદ સબ કાહુ લોક લાભ પર લોક નિભાવ. રામ શબ્દ વિશે એવું કીધું છે, આ એક જ મંત્ર એવો છે કે સરળ છે, યાદ રાખવું સરળ છે અને બોલવું સરળ છે, બાકી તો જોડીએ શબ્દ આવે રામ સરળ છે. અને બીજું વાત કહી દો, માનસ પિયુષ અમારું એમ કહે છે કે આ સંસારનો એક એક મંત્ર રામ વગર પૂરો થતો નથી, રામથી જ બધા મંત્ર પ્રકાશિત છે. અને આ સંસારમાં એક રામ મંત્ર એવો છે જે સ્વતઃ પ્રકાશિત છે. એટલે મેં તો તમે કેમ ન બોલું છું, આમ અઘરું પડે કે અઘરું ન પડે. અમારા સદગુરુ અમારા ગુરુ એમ કીધું છે કે આપણે આપણો જ મંત્ર બોલો લે. અરે મેં ઉકા, આ રામ નામ છે ને એ મહામંત્ર છે. તારો એક ગુરુ કે તારો એક સદગુરુ રામ વગર પૂર્ણ નથી. મારું નામ કે તમારું નામ કે કોઈ મંત્ર રામ છે ને ર અ અને મ થી બને, આ ર અ અને મ કાઢી નાખજો, તમારા કોઈનું નામ નહીં બને. ર અ અને મ ઘરે જે ટ્રાય કરજો, તમારા નામ માંથી ર અને ક કાઢજો, ર અ અને મ ને કાઢજો, કોઈનું નામ જ નહીં બને. આ વેદોમાં પ્રાણ છે રામ, તો વેદ પ્રકાશિત મંત્ર નો જ આશ્રય કરવો.
वेद प्रकाशित मंत्र क्या तो राम से महामंत्र छे पहलो पक्ष राम ने बीजो श्री कृष्ण बोलो ये वेद प्रकाशित मंत्र छे नारायण ये वेद प्रकाशित मंत्र छे दुर्गा ये वेद प्रकाशित मंत्र छे ओम ये वेद प्रकाशित मंत्र छे तो साचा मंत्र ने बोलो जो मोटा घरे बनावला मंत्र में आके जिंदगी जाप करशो ना तो मणका घणा जाय पण तमने काई नहीं એમ કે આજે એ કહે છે આય મારું નામ પુનિત છે બરોબર મારું નામ પુનિત છે હું અહીં આવા બધાને મંત્ર આપું ને પુનિત રામ હું તમને કહું કે માળા કરજો તમને સિદ્ધિ મળશે તો તમને સિદ્ધિ મળે પણ આમાં પુનિતનો કોઈ પ્રભાવ નથી પુનિતે પરણે રામને ગોઠવા દે આ રામનો પ્રભાવ છે કેમ કે રામ વેદ પ્રકાશિત મંત્ર છે એટલે હવે અત્યારે આવી ફેશન આવી છે વેદ પ્રકાશિત મંત્રને ગોઠવી દે અને બધું અત્યારે હવે આમાંથી નીકળવાનું છે આ સંસાર આ સમાજ જાગે અને વેદ પ્રકાશિત મંત્ર ને મેં તો બધી કથા કીધું કે કોઈને મારા આ શબ્દ સાથે વાતો હોય તો ખુલ્લું ચેલેન્જ લઈ આવે હું ચર્ચા કરવા માટે તૈયાર છું વેદ પ્રકાશિત મંત્ર ક્યાં છે વ્યાસપીઠ એમ શું કે બે વર્ષ સુધી મેં રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી આ શાસ્ત્ર નું અવલોકન કર્યું છે એક એક ટોપા એક એક શબ્દ મેં વાંચ્યા છે પછી જ હું આવ્યો છું એટલે વ્યાસપીઠ પર થી વધારે તમે શું કહેજો પરબત વિનંતી કરી શકું કે વેદ પ્રકાશિત મંત્ર નો આશ્રય કરજો તો આપણા બાળકોને તિલક કરીએ અને જય શ્રી રામ બોલાવવાની ટેવ પાડો તો મારા પ્રભુને તિલક અતિશય પ્રિય છે માતા દરરોજ આવો સુંદર શણગાર કરે છે સમય વિતે છે હવે જાતિ પ્રભુનો અયોધ્યામાં પ્રાગટ્ય થયું ને ત્યારથી ઋષિ મુનિઓ ત્યાં ભિક્ષા માંગવા આવવા લાગે પેલા કોઈ નતું રામ જન્મ પેલા પણ રામ જન્મ પછી બધું વધી ગયું એટલે માતાને શંકા પડે છે કે આ કોઈ પેલા ન આવતો હવે એટલા બધા ભિક્ષા માંગવા આવે છે એટલે એક દિવસ બધાને અટકાવી પૂછ્યું કે ક્ષમા કરજો પણ મને એવું લાગે છે તમારા ચહેરાનો તેજ જોઈને હું કહી શકું તમે કોઈ ભિક્ષુક નથી તમે કોઈ ભિક્ષુક નથી તમે અહીંયા શું કામ આવો છો ભિક્ષા લેવા નથી આવો જ્યાં માતા યા કીધું એટલે ઋષિ મુનિઓ હસવા લાગ્યા અને કહે છે માં તમારી વાત સાચી છે અમે અહીંયા ભિક્ષા લેવા નથી આવતા અમે તો હિમાલયની તળેટીમાં વર્ષો સુધી સાધના કરનારા ઋષિ મુનિઓ છીએ પણ જે રામનો અમે એટલા વર્ષથી ધ્યાન કરીએ છીએ જે રામ અમારા ધ્યાનમાં નથી આવતા એ રામ તમારે ત્યાં ઉતરી થયા અને તમે જેમ કહો એમ કરો તમે એમ કહો રામ અહીંયા તમારી પાસે આવે રામ સુઈ જાય તો એ સુઈ જાય રામ જમી લે તો રામ જમી લે માતા આજે કહેવાની ઈચ્છા થાય કે અમારા બ્રહ્મચારી વ્રત કરતા તમારો દાંપત્ય જીવન શ્રેષ્ઠ છે કે ભગવાન ને તમારી ઘરે અવતરિત થવાની ઈચ્છા થઈ તો અમે અહીંયા ભિક્ષા લેવા નથી આવતા તમારા દીકરાના દર્શન કરવા માટે જો રામ ની વાત આવે તો આપના મને સવારે જ ખબર પડી અમારા ગામે કડવી માછે નાનું અવસાન થયું છે હમણાં જ મને સવારે કહ્યું તો એના અંતિમ સમય એવું બોલ્યા કે રામજીનો રથ મને લેવા આવે છે હું જાઉં છું અને પછી પોતાનો દેહ નો ત્યાગ કરી તો આ માટે રામ છે ને માં એને જીવનભર રામ નામ લીધું છે તો આ રામ માં વેદ પ્રકાશિત મંત્ર ની તાકાત છે બોલ્યા મને તો સવારે ખબર પડી આ વાત ની મને ખબર નથી એ પોતે બોલ્યા કે રામ નો રથ આવ્યો છે હું જાઉં છું બધી વસ્તુ કહી ગયા મંત્ર માં આશ્રય માટે આ મહામંત્ર છે નતર વાલી પોતે બોલ્યો જન્મ જન્મ મુનિ જતન કરાહી અંતરાગ કહી આવત નાહી આખી જિંદગી ઋષિ મુનિઓ રામ 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 નો રટણ કરે પણ અંત સમય મુખ માંથી રામ શબ્દ નીકળે તો એ નર બળભાગી કહેવાય કે એના મુખમાં અંતિમ સમયે રામ શબ્દ નીકળી જાય માટે વારંવાર કહેવું પડે કે રામ એ મહામંત્ર છે તો માં તમને ખબર જ પડી ગઈ છે કે અમે તમારા દીકરાના દર્શન કરવા માટે આવી છે કામ કરો આજે અમને નજીકથી રામજીના દર્શન કરાવી દે ઠીક છે માતા રામજીને લઈ આવ્યા છે પણ દર્શન કરાવતા પહેલા એક શરત મૂકી છે એક શરત દર્શન કરાવવા બોલે શું કોઈ મારા દીકરાને એક નજરે નહીં જોવા
આમ જોવાના પછી આંખ બંધ કરો પછી ખોલવાના કોલ બંધ કરો તમે એક નજરે જોવો તો રામ ને નજર પડી જાય એક નજરે ને કો આંખ ને કોલ બંધ કરો એટલે ઋષિ મુનિઓ કે તમે જે કરી માનવા તૈયાર છો દર્શન કરાવી દો શરત માની એટલે રામજી ને લઈ આવે છે અને ઋષિ મુનિઓના દર્શન કરાવે છે ઋષિ મુનિઓ પ્રભુના દર્શન કરીને સુંદર સાપ શરીર જોઈને એકદમ ધન્ય બન્યા છે કૃતજ્ઞ થઈ ગયા સમય વીતે છે પ્રભુ મોટા થયા છે અને હવે સ્વતંત્ર બે પગે ચાલતા શીખી ગયા છે બાળકો સાથે રમે છે એક દિવસના પ્રસંગનું વર્ણન કરતા તુલસીદાસજી લખે છે બપોરનો સમય રાજા ભોજન કરવા માટે ઘરે આવ્યા એટલે માતાએ કીધું રામને પણ જમવાનું બાકી છે તમે રામને પણ બોલાવો આ સાંભળતા રાજા રામજીને બોલાવવા જાય છે દૂરથી ઉભા રહીને બોલાવે છે રામ તમારી માતા બોલાવે છે જાઓ ભોજન તૈયાર છે પણ નહીં આવત તો જે બાળ સમાતા પણ બાળકોને મૂકીને રમત મૂકીને રામજી આવે તો ઘણા લોકો એ પૂછતા હોય કે રાજા બોલાવા કે તો ન આવે પણ માતા બોલાવા તો આવ્યો એનું કારણ શું એનું એક જ કારણ રાજા છે ને રાજા બોલીને ગયા પિતા બોલીને ગયા હોત ને તો રામ આવો રાજામાં પદનો પ્રતિષ્ઠાનો અહંકાર હોય અહંકાર હોય ને આ ઘરમાં આવે નહીં પણ પિતામાં તો નિર્મળ પ્રેમ હોય તો પિતા બની ગયા આવો તો રામજી તોડી ના આવે રામજી ન આવ્યો એટલે કહે છે કે રામ આવતા નથી તમે લઈ આવો જ્યાં કીધું કે રામ આવતા નથી એટલે માતા દોડ્યા જે ભક્તિ છે ભક્તિ ભગવાન પાસે દોડે ને તો જ ભગવાન નીકળે બાકી આપણે કે રામ આવો આવો તો આપણે જેવા કેટલા બેઠા હે આવો તો તમારે દોડવું પડે બધું તમારો પદ પ્રતિષ્ઠા પૈસો મૂકીને તો રામ પકડાય માતા પકડવા દોડ્યા આગળ રામજી દોડે છે સમય વીતે છે ચારે ભાઈઓ મોટા થયા હવે યજ્ઞ પવિત્ર જમવાનો સમય આવ્યો છે ફરી બ્રાહ્મણને બોલાવીને ચારે ભાઈઓને યજ્ઞ પવિત્ર આપ્યો છે ગુરુકુળમાં ભણવા જાય છે તુલસીદાસજી લખે છે કે અલ્પ કાળ સબ વિદ્યા આવી ટૂંક સમયમાં તો બધું શીખી ગયો અને શીખી જાય ને જાતિ સહજ શ્વાસ શુદ્ધિશાળી જેના શ્વાસો શ્વાસમાં ચારે ચાર વેદ ભરતા હોય એને શું ભણવાનું હોય પણ અહીંયા અભ્યાસ કરીને પ્રભુ આપણને કહેવા માંગે છે કે હું મનુષ્ય બન્યો તો મેં અભ્યાસ કર્યો તમે પણ અભ્યાસ કરજો વિદ્યા વગર તો બધું ખોટું વિદ્યા તો ભણવી જ પડે ટૂંક સમયમાં બધું શીખી જાય છે અયોધ્યા વ્રત ફેર્યા છે અયોધ્યા આવીને નિષ્ક્રિય નથી બન્યા અહીં અયોધ્યા આવીને જે ગુરુજી પાસે શીખ્યું છે એનો અભ્યાસ કરે છે માતા પિતાની સેવા કરે શાસ્ત્રનો અધ્યયન કરે શસ્ત્રોનો અધ્યયન કરે છે સમય વીતે છે હવે અયોધ્યામાં એક મહામુનિનું આગમન થાય છે આ મહામુનિ કોણ છે ક્યાંથી આવ્યા છે એનું નામ શું છે એનું વર્ણન કરતા તુલસીદાસજી માનસમાં લખે છે Oh,
આકાશ માર્ગે આવે છે ન ફેંકવાના દ્રવ્યો આ યજ્ઞ માં પધરાવીને યજ્ઞ નો વિધ્વંસ કરે છે. વિશ્વામિત્રજી ચિંતિત ભાઈ, આ વિશ્વામિત્ર છે ને, વિશ્વામિત્ર હકીકતમાં ક્ષત્રિય હતા, પોતે ક્ષત્રિય હતા, પણ ખબર નહી એમને ક્યાંથી ભ્રાંતિ એવી બેસી ગઈ કે બ્રહ્મ છે ને માત્ર બ્રાહ્મણ શરીર હોય ને એને જ મળે, બીજા કોઈ ને બ્રહ્મ ન મળે એવી એને ભ્રાંતિ બેસી ગઈ. હવે આ ભ્રાંતિ નું પરિણામ એ આવ્યું કે પોતે ક્ષત્રિય મટીને બ્રાહ્મણ બન્યા, ક્ષત્રિય મટીને બ્રાહ્મણ બન્યા, શસ્ત્રો મૂકીને શાસ્ત્રો બનાવ્યા. પણ જેવા વિશ્વામિત્રજી ક્ષત્રિય મટીને બ્રાહ્મણ બન્યા એટલે પ્રભુ એની ભ્રાંતિ તોડી નાખી, પ્રભુ ક્ષત્રિય કુળમાં ઉતર્યા. તો પ્રભુ અહીંયા ક્ષત્રિય કુળમાં અવતાર લઈને કહેવા માંગે છે કે ભાઈ, હું કોઈ જ્ઞાતિ, કોઈ જાતિ, કોઈ પાતિ, કોઈ ધર્મ કોઈનો નથી, જે ભજન કરે એનો હું છું અને એ મારો. એ ભજન કરે છે મારો એમ કહે ભાઈ મારો, જીવે ભાઈ ભજન કરે દશરથ પાસે રામજી ની માંગણી કરી આવે, રામજી મારી સાથે આવશે, મારી સુબાહુ રાક્ષસો નો વધ કરી અમને સનાત બનાવશે. આવો નિર્ણય કરે છે, આવો નિર્ણય કરીને વિલંબ કર્યા વગર અયોધ્યા તરફ પ્રયાણ કરે છે. પણ મારામાં જતા જતા પણ એને ચિંતા થાય છે, ગાધે તો નહીં મને ચિંતા વ્યાપી, હરવીને મરી એને નિશ્ચર થાય, એમને ચિંતા થાય છે કે હું જાવતો છું પણ હું જેને બ્રહ્મ માનીને લેવા જાઉં છું એ બ્રહ્મ હોય તો સારું, નહીં તો શું થશે, કોણ અમને બચાવે. આમ વિચાર કરતા કરતા, ચિંતા કરતા કરતા ક્યારે સરયુ નદી નો કિનારો આવે છે એટલે ખ્યાલ રહેતો નથી, સરયુમાં સ્નાન કરીને મહેલમાં પ્રવેશ કરે છે. આ બાજુ દ્વારપાલો સમાચાર આપે છે રાજાને, મહારાજ
મહામુનિ વિશ્વામિત્ર બોલાયા અને જા વિશ્વામિત્ર આ નામ સાંભળ્યું ને એટલે દશરથ બોલ્યા છે કેમ કે એની કક્ષાને ખબર છે કે વિશ્વામિત્ર કોણ છે મહામુનિ છે થોડી દેરમાં સ્વાગત કરે છે બેસવા માટે યોગ્ય આસન આપે છે એટલામાં ચારે ભાઈઓ ત્યાં આવે છે રાજાએ આજ્ઞા કરી રા પ્રણામ કરો એટલે રામજી પ્રણામ કર્યો રા બેસી જા રામજી બેસી ગયા હવે જેમ પિતાજી કે એમ રામ કરે છે એટલે અહીંયા વિશ્વામિત્રજીને હવે થોડો સંદેહ થાય છે કે આ બ્રહ્મ છે પિતાજી કે બેસી જાઓ તો બેસી જાઓ પ્રણામ કરો તો પ્રણામ કરી લેવો આ બ્રહ્મ છે મને આમાં હજી બ્રહ્મ જેવું કઈ લાગતું નથી સંદેહ ભોજન કરાવે છે ભોજન કરાવ્યા બાદ રાજા વિશ્વામિત્રજીના ચરણ પકડીને કહે છે મહારાજ તમારા આગમનનું કારણ જાણી શકું કેમ તમે મારા ઉપર કૃપા કરી ઓચિંતા રાજાનો વિવેક જોઈને વિશ્વામિત્રજી બોલ્યા છે રાજન હું તમારી પાસે એક હેતુ લઈને આવ્યો છું હેતુ હા શું શું હેતુ લઈને આવ્યા છો વિશ્વામિત્રજી કહે છે કે અસુર સમૂહ રાક્ષસો નો વધ કરશે અને અમને સનાત બનાવશે માંગણી કરી મને ચાર પુત્ર ની પ્રાપ્તિ થઈ અને તમે જેની માંગણી કરો છો ને આ રાત મને પ્રાણ કરતા પણ વધારે ભાવો છો કેમ તમને સોંપી દઉં તમે રાત ની બદલે બીજું ગમે તે માંગી લો ગાય હીરા મોતી માણેક જવેરાત સત્તા સંપત્તિ તમારે જે જોઈતું હોય માંગી લો અરે તમે મારો દેહ માંગી લો હું તમને મારો દેહ પણ આપી દઉં કોણ હું તમને રામ ને સોંપું છું આપવાની સ્પષ્ટ ના પડી દીધી રામ સોંપવાની ના પડી વિશ્વામિત્રજીને ક્રોધ આવ્યો તમે રામ સોંપવાની ના પડો છો આ રામ છે ને એ યજ્ઞની પ્રસાદી છે અને યજ્ઞની રક્ષા કરવા માટે જ અવતરિત થયા છે અને હવે યજ્ઞની રક્ષા કરવાનો યોગ્ય અવસર આવ્યો છે અને તમે ના પાડો છો વિશ્વામિત્રજી નો ક્રોધ જોઈને વશિષ્ઠજી ગુરુજી સમજી ગયા કેમ કે એ પણ જાણે છે કે વિશ્વામિત્ર કોણ છે જો ભૂલથી શ્રાપ આપી દેશે ને રાજાને પસ્તાવો વશિષ્ઠજી વચ્ચે આવે છે વિશ્વામિત્ર રાજાને સમજાવે છે કે એમની માંગણી યોગ્ય છે તમે રામને સોંપી દો આ રામ યજ્ઞની રક્ષા કરવા માટે જ અવતરી થયા છે તમે એને સોંપી દો ગુરુજી સમજાવે છે એટલે રાજા સોંપવા માટે તૈયાર થયા છે ગુરુજીને પ્રણામ કરીને ત્રણેય માતાઓને વંદન કરવા માટે જાય છે તો માતા સુમિત્રા અને કૈકેયી ખૂબ રડે છે નાના બાળકો છે યુવાન છે હજી કોઈ દિવસ બહાર નીકળ્યા નથી આ રાક્ષસ સાથે યુદ્ધ કેમ કરશે રાક્ષસો તો પહાડ જેવા હોય મારા બાળકો ખૂબ જેવા છે ખૂબ રડે છે પણ માતા કૌશલ્ય આજે પ્રસન્ન છે કારણ એને પેલા જ્યોતિષ ના જોશ યાદ છે કે લઈ જશે ને પરણાવી મોકલી જશે ભલે લઈ જાય માતા કૌશલ્ય પ્રસન્ન છે માતા પિતાના ચરણોમાં વંદન કરી ગુરુજીને પ્રણામ કરી અવધને માટીને માથે ચડાવીને ભાઈઓ બંને ભાઈઓ હોય ઋષિનું કામ કરવા માટે વન તરફ પ્રયાણ કરે છે એવા થોડા આગળ ચાલે ને પ્રભુ નવ થોડીક લીલા કરવાની ઈચ્છા છે એટલે માર્ગમાં જે કઈ આવે વસ્તુ એટલે શું છે ગુરુજી ગુરુજી આ પક્ષી શું છે આ વૃક્ષનું નામ શું છે આ નગર કયું છે આ જલાશય કયું આ નદી કઈ છે આવું બધું પૂછવા લાગ્યું આ પ્રશ્ન પૂછાય એટલે ગુરુજીને આ ભ્રમ છે ભ્રમને ખબર ન હોય ત્યાં કયું પક્ષી છે કયું નદી છે કયું નગર છે સાવ આવા પ્રશ્ન પૂછે આ ભ્રમ નથી
હું લઈ આવ્યો તો છું પણ આ ભ્રમ નીકળે તો સારો મારો ભ્રમ ન નીકળે આ સંદેહમાં વધારો થયો ને જાતા જાતા હવે તારકાવનમાં પ્રવેશ કરે છે જ્યાં તારકાવનમાં પ્રવેશ કર્યો એટલે તારકાને ખ્યાલ આવે છે કે વિશ્વામિત્રની સાથે કોઈ બે રાજકુમાર મારા ઘરમાં પ્રવેશ કર્યો છે એટલે આ બંને રાજકુમારોનો વધ કરવા માટે તારકા દોડી છે તારકાને દોડતા આવતા જોઈ એટલે વિશ્વામિત્રજીને હવે અવસર મળી ગયો હમણાં ખબર આ રા બ્રહ્મ છે કે પછી મનુષ્ય હમણાં ખબર છે જો આ તારકાનો વધ કરે તો સમજવામાં આ બ્રહ્મ છે નહીતર મનુષ્ય છે એટલે વિશ્વામિત્રજી બોલ્યા રા સામે જે દોડીને આવે છે એ તારકા છે અને આ તારકાના સંતા મારી તેને સુભાવ જ અમને ઋષિ મુનિઓને હેરાન કરે છે તમે આ તારકાનો વધ કરો આ સાંભળતા જ વિલંબ કર્યા વગર પ્રભુએ માથામાંથી એક તીર ખેંચ્યું નિશાન લીધું કાન સુધી ખેંચીને તારકાને આ તીર ફટકાયું છે જેવો આ બાણ વાગ્યો અને તારકા એક જ બાણે પ્રાણ લઈ લીધો ધરતી ઉપર પડી છે ધરતી ઉપર તો પડી ગઈ વિશ્વામિત્રજી કહે છે કે શક્તિ આમાં શક્તિ તો છે પણ હજી હું માનવ તૈયાર નથી કે આ બ્રહ્મ છે જે મારે એ બ્રહ્મ ન હોય પણ જે તારે ને એ બ્રહ્મ હોય મારવાનું કામ તો કોઈ ક્ષત્રિય પણ કરી શકે મારે એ બ્રહ્મ નહીં તારે એ બ્રહ્મ હવે તારકાને જો પરમપદ આપે અને મોક્ષ આપી દે તો હું માનું કે રામ બ્રહ્મ છે પ્રભુએ જેવો તારકાના મુખ સામે જોયું તો એમને દયા આવે છે તારકા પાસે જાય છે એમના મસ્તક ઉપર હાથ ફેરવીને એને પરમપદ ની પ્રાપ્તિ કરાવી છે જ્યાં એને મુક્તિ મળી એટલે ગુરુજી ને હવે પાકું થયું કે રામ વિદ્યા એવી છે કે તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહી શકો તરસાઈ રહી શકો તેમ છતાં પણ તમારું તેજ તમારું બળ સેજ પણ ઘટે છે એવી દુર્લભ વિદ્યા બંને ભાઈ અને આ વિદ્યા રામજીને 14 વર્ષ વનવાસ દરમિયાન બહુ કામ લાગે છે કેમ કે વનમાં ઘણા દિવસો એને ભૂખ્યું રહેવું પડ્યું તર શું રહેવું પડ્યું પણ એના તેજમાં એના બળમાં સેજ પણ ઘટાડો થતો આવી દુર્લભ વિદ્યા આવી છે બલા અને અતિ બલા ત્યાંથી સીધા આશ્રમમાં આવે છે પ્રભુને બેસવા માટે યોગ્ય આસન આપ્યું ફળાર કરાવે અને તે દિવસનું રાત્રિનો મુકામ પ્રભુ ત્યાં જ કરે છે સવારે વહેલા પ્રભુ જાગીને ગુરુજીને આજ્ઞા કરે છે ગુરુજી આપ યજ્ઞ કરો હવે અમે જોઈએ કોણ આવે છે આ બંને ભાઈઓ હાથમાં ધનુષ બાણ લઈને સજ્જ થઈને ઉભા છે જેવી યજ્ઞની શરૂઆત થઈ ભક્તિ સહિત આહુતિ પડી એટલે આ યજ્ઞની જ્વાળાઓ આ સુગંધ વાતાવરણમાં પ્રસરવા લાગી આ સુવાસ મારે તેના સુભાવોને આવે છે એટલે યજ્ઞમાં વિધ્વંસ કરવા માટે આવ્યા છે જેવા યજ્ઞમાં ન ફેંકવાના દ્રવ્ય ફેંકવા ગયા એ જ સમયે પ્રભુએ વાતામાંથી એક ફણાવો ધનનો બાણ ખેંચ્યો અને આ બાણ મારી તેને ફટકાય અને 700 ધન દૂર ફેંકી દીધું છે એનો વધ નથી કરતા કેમ કે તમને ખ્યાલ હશે કે આગળની લીલામાં એની જરૂર હતી એટલે 700 ધન દૂર ફેંકી દીધું પણ જ્યાં સુભાવો આવ્યો એટલે અગ્નિબાણ કાઢીને આ અગ્નિબાણ ફટકારીને એને આકાશમાં બાળીને ભસ્મ કરે છે આ મારી તેને સુભાવની સાથે રાક્ષસોનો વધ કરી ઋષિ મુનિઓને સનાથ બનાવે છે થોડા દિવસો સુધી પ્રભુએ ત્યાં જ મુકામ કર્યો છે એક દિવસની સવારે ગુરુજી રામજીને કહે છે કે રામ તમારી જો ઈચ્છા હોય તો હું તમને એક કૌતુક જોવા લઈ જાઉં તમે બધાના યજ્ઞ પૂરા કરવા નીકળ્યા છો તો સાથોસાથ જનક રાજા નો યજ્ઞ પૂરો કરી દો તમારી ઈચ્છા હોય તો આપણે જાય આ ધનુષ યજ્ઞ સાંભળ્યું બંને ભાઈઓ પ્રસન્ન થયા છે અને જવા માટે હા પાડે છે તૈયાર છે ગુરુજી સાથે મિથિલા તરફની પદયાત્રાની હવે શરૂઆત થઈ છે
જેવા થોડા આગળ વધ્યા એટલે આશ્રમ એક દીખ મધમાહી એક આશ્રમ દેખાય છે આ આશ્રમ જોતા જ પ્રભુ ત્યાં અટકી જાય છે કારણ કારણ કે આશ્રમ બીજા બધા આશ્રમ કરતા કંઈક વિચિત્ર હતું અલગ હતું વિચિત્ર એટલા માટે આશ્રમ હોવા છતાં પણ અહીંયા કોઈ ઋષિ મુનિ નથી પશુ પક્ષી નથી કોઈ શિષ્યો નથી કોઈ સત્કર્મ થતા નથી એકદમ વિરાટ આશ્રમ કર્યો છે અને આશ્રમની બહાર એક પથ્થરની શિલા પડી છે જેને કોઈ મનુષ્યનો દેહ પથ્થર બનીને પડી ગયો આ જોતા પ્રભુ સહજ રીતે ત્યાં અટકી ગયા છે ઉભરેને પૂછે છે કે ગુરુજી આ આશ્રમ કોનો છે આશ્રમ હોવા છતાં પણ નિર્જન છે કોઈ રહેતા નથી ઋષિ મુનિ નથી કોઈ સત્કર્મ થતા નથી કોનો આશ્રમ છે પ્રભુએ પ્રશ્ન પૂછ્યો એટલે ગુરુજી બધી કથા વર્ણવીને કહે છે રાઘવ રામ આ આશ્રમ ગૌતમ મુનિ નો છે ગૌતમ મુનિ વર્ષો પહેલા અહલ્યા સાથે અહીંયા રહેતા સત્કર્મ કરતા દાન દક્ષિણા યજ્ઞ બધું કરતા એક વખત આ આશ્રમમાં ઇન્દ્ર કપટ વેશ મુનિ ગૌતમ મુનિ નો વેશ ધારણ કરીને આવે છે અને અહલ્યા સાથે દુષ્કૃત્ય કરે છે એ જ સમયે ગૌતમ મુનિ પણ ત્યાં આવી જાય છે પોતાના વેશમાં ઇન્દ્રને જોયો ક્રોધમાં આવીને ઇન્દ્ર અને અહલ્યાને ભયંકર શ્રાપ આપે છે સૌપ્રથમ તો ઇન્દ્રને શ્રાપ આપ્યો અને ઇન્દ્રને શ્રાપ આપ્યા બાદ અહલ્યાને પોતાની પત્નીને શ્રાપ આપતા બોલ્યા છે અહલ્યા કામમાં તારી મતિ જળ થઈ ગઈ અને સારા દર્શનનો જ્ઞાન ન રહ્યું તું પણ આજથી જળ બની જા પત્નીની શિલા બનીને અહીંયા જ પડી રહેજે ગૌતમ નારી એટલે અહલ્યા તમારી પાસે બીજી કોઈ વસ્તુ નથી માંગતા એક તમારી ચરણ કમલ રજ ની માંગણી કરે છે તમે એને ચરણ કમલ રજ પ્રદાન કરો ગૌતમ નારી શ્રાપ વસે ઉપર દેવ ધરી ચરણ કમલ રજ ચાવતી તો તમે તમારે ચરણ રજ પ્રદાન કરીને અહલ્યાનો ઉદ્ધાર કર્યો હવે ઉદ્ધારની વાત આવી ઉદ્ધાર કરવાનું કીધું એટલે રામજી ગુરુજીને વિશ્વામિત્રજીને એક પ્રશ્ન પૂછે ગુરુજી એક પ્રશ્ન પૂછ્યું હા તમે મને ઉદ્ધાર કરવાનો કેવો છો તો તમે પણ આ ઉદ્ધાર ન કરી શકો તમે આ કાર્ય ન કરી શકો હું તમારો શિષ્ય છું તમે મારા ગુરુ છો આ સંસારમાં શિષ્ય કરતા ગુરુ ની કક્ષા તો વધુ હોય તો જો હું આ કાર્ય કરી શકતો તો તમે ન કરી શકો તમે જ ઉદ્ધાર કરો આ સાંભળીને ગુરુજી ઉત્તર આપે છે કે રા તમારી વાત બહુ સાચી છે કે હું તમારો ગુરુ છું મારી કક્ષા તમારા કરતા ઊંચી છે પણ આ અહલ્યાનો ઉદ્ધાર હું ન કરી શકું પણ કેમ ન કરી શકો તમે કેમ ન કરી શકો વિશ્વામિત્રજી ગુરુજી ઉત્તર આપે છે રા આ અહલ્યાનો ચારિત્રિક પતન થયું છે ચરિત્રથી એનું પતન થયું છે અને આ સંસારમાં જેનો ચારિત્રિક પતન થયું હોય ને એનો ઉદ્ધાર એ જ વ્યક્તિ કરી શકે કે જેનો સપનામાં પણ ચારિત્રિક પતન ન થયું હોય અને આ સંસારમાં એક રામ જેવો વ્યક્તિ છે કે સપનામાં પણ એને કોઈ સ્ત્રીનો કોઈ ચિંતન નથી ગયું સપનામાં પણ રામનું ચારિત્રિક પતન નથી થયું માટે અહલ્યાનો ઉદ્ધાર રામ જ કરી શકે બીજું કોઈ ન કરી શકે બાકી અમને કામ હેરાન કરે છે એ તો અમે યોગના બળે આ કામને દબાવીને રાખીએ છીએ પણ હેરાન તો અમને કરે છે પણ રામ એક એવી વ્યક્તિ છે કે સપનામાં પણ કામ સતાવી શકતો નથી માટે અહલ્યાનો કોઈ ઉદ્ધાર કરી શકે એમ છે તો એ રામ કરી શકે એમ છે તમે તમારા ચરણ કમલ રજ પ્રદાન કરો અહલ્યાના મસ્તક ઉપર ચરણ મૂકીને મને ઉદ્ધાર કરો ચરણ મૂકવાની વાત આવી
આજ્ઞા કરી ઉદ્ધાર કરવાની વાત આવી એટલે પ્રભુ વિચાર કરે છે આ બધું ઠીક છે પણ ચરણ કેમ વધારવું હું રઘુવંશી રઘુવંશી કોઈ દિવસ પરસ્ત્રીનો સ્પર્શ ન કરે અને એમાં પણ આ તો ઋષિ પત્ની છે અમે ક્ષત્રિય એ ઋષિ હું કેમ કરાણ સ્પર્શ કરું બહુ કરવું છું ગુરુજીની આજ્ઞા છે વિચાર કરીને રામજી આ પથ્થરની શિલા ઉપર પોતાનો પગ લટકાવીને રાખે છે સ્પર્શ નથી કરાવતા પણ ઉપર લટકાવી રાખે છે લટકાવીને આ પગને આ ચરણને હલાવે છે જેવો હલાવે એટલે નીચે ચરણ રજ ચોંટી હતી આ બધી પથ્થરની શિલા ઉપર પડે છે જેવી આ રજકણ શિલા ઉપર પડી એટલે આ પથ્થરની શિલામાંથી અહલ્યા પ્રગટ થાય છે પ્રગટ થાય છે જેવા અહલ્યા પ્રગટ થયા અને અહલ્યા ઉભા થવા ગયા પ્રભુનો પગ હજી હવામાં હતો ચરણ અને અહલ્યા જ્યાં ઉભા થવા ગયા એટલે એનો ચરણ ના સ્પર્શ થઈ જાય છે પ્રભુએ સ્પર્શ કરાવ્યો ને પણ અહલ્યા ઉભા થવા ગયા એટલે એનો મસ્તક પ્રભુના ચરણને સ્પર્શ થાય છે અહલ્યાનો ઉદ્ધાર થાય છે આ ચિત્રનું આ સુંદર દ્રશ્યનું માનસમાં તુલસીદાસજી વર્ણન કરે છે પ્રભુ અહલ્યાજીને કહે છે અહલ્યા તમારે કઈ કેવું છે ને બોલે હા પ્રભુ બોલો તમારે જે કેવું હોય તે સંકોચ રાખ્યા વગર કહો શું કેવું છે પ્રભુ મારે માત્ર એટલું જ કેવું છે આ દુનિયા વાળા એવું કહે છે કે મારા પતિએ મને શ્રાપ આપ્યો મને શ્રાપ આપ્યો એવી વાતો કરે છે પ્રભુ કીધું વાત તો સાચી છે ગુરુજીએ પણ મને માર્ગમાં એમ જ કીધું કે અહલ્યાને એમના પતિ ગૌતમ મુનિએ શ્રાપ આપ્યો આ ખોટું છે પ્રભુ આ બિલકુલ ખોટું છે મને મારા પતિએ શ્રાપ નથી આપ્યો તો વરદાન આપ્યું છે મારા પતિએ મને વરદાન આપ્યું છે જે સાધન તમને રામ સુધી પહોંચાડી દે જે સાધન તમને રામના દર્શન કરાવી દે એ કોઈ દિવસ શ્રાપ ના હોય એ તો વરદાન જ હોય મારા પતિએ જો મને શ્રાપ ન આપ્યો તો તમે મારો ઉદ્ધાર કરવા કોઈ દિવસ આવત કોઈ દિવસ ના
કેમ કે મારી ભક્તિ એ કોઈ શ્રેષ્ઠ નથી, મે હું કોઈ નામ સ્મરણ કર્યું નથી, તો કોઈ દિવસ તમે મને દર્શન ન આપો. પણ મારા પતિએ શ્રાપ આપ્યો માટે તમે પધાર્યા ને, તો આ મારી દ્રષ્ટિએ શ્રાપ નથી પણ આ વરદાન છે. ત્યારબાદ પ્રભુને પ્રણામ કરીને કહે છે કે પ્રભુ હવે મને તમે એક જ વરદાન આપો, એક જ આશીર્વાદ આપો કે મારી આ ભક્તિ છે ને એ તમારા ચરણોને જ અનુરૂપ કરે, તમારા ચરણોનું ચિંતન કરે, તમારા ચરણોનું ધ્યાન કરે. કારણ કે તમારા ચરણોનું ધ્યાન ન કર્યું ને માટે આ પતિ કામને આધીન થયો. હવે મને વરદાન આપો કે મારી પતિ રામને આધીન થાય. કારણ કે પ્રભુ હું જાણું છું આ એ જ ચરણ છે જેમાંથી જગત ભાવની ગંગાજી નીકળ્યા છે, આ એ જ ચરણ છે જેની પ્રથમ પૂજા બ્રહ્માજી કરે છે, આ એ જ ચરણ છે જેનું ધ્યાન નિરંતર ભગવાન શંકર કરે છે, આ એ જ ચરણ છે જેનો ભરતજી નું મન જેના ચરણોમાં લોભાન્વિત રહે છે, અને આ એ જ ચરણ છે જેને દંડક વનને સુહાવન કર્યા, અને આ ચરણ તમે મારા મસ્તક ઉપર મૂક્યું ને તો પ્રભુ સાંભળો હું કહી શકું કે આ સંસારમાં અહલ્યા કરતા વધારે ભાગ્યશાળી સ્ત્રી બીજી કોઈ નથી જેના મસ્તક ઉપર પ્રભુએ ચરણ મૂક્યું. આ સંસારમાં સૌથી ભાગ્યશાળી સ્ત્રી હું છું. આમ પ્રભુને પ્રણામ કરીને પોતાનું મનગમતું વરદાન મેળવી લે છે. ક્યું વરદાન લીધું મનગમતું? તો હમણાં જ આપણે ઉલ્લેખ આવ્યો છે કે પતિ લોક, પતિ લોક ની માં ભગવાને કીધું માંગો તો શું માંગ્યું? પતિ લોક માંગ્યું કે મારા પતિ જ્યાં જે લોક માં હોય ને ત્યાં મને મોકલી દો. મારે મોક્ષ નથી જતો, મારા સ્વર્ગ લોક બીજો એકે લોક ન જવે, પતિ લોક આપી દીધું. એ મારા પતિ છે, મારી ભૂલ થઈ છે, હવે મારે એને ચરણોની સેવા કરવી છે, મને ત્યાં આપી દીધું. જે પતિ લોક મન ગમતું વરદાન પ્રભુ પાસેથી મેળવીને પ્રભુ હવે આ રીતે અહલ્યાજીનો ઉદ્ધાર કરે છે. ઉદ્ધાર કરીને પદયાત્રામાં આગળ વધ્યા એટલે વચ્ચે નદી આવી, નદી આવી એટલે ફરી પ્રભુએ પૂછ્યું કે ગુરુજી આ કઈ નદી છે? એટલે આ વખતે ગુરુજીએ કીધું રા જે નદી તમારા ચરણોમાંથી નીકળી હોય એ નદીનો હવે મારે તમને વર્ણન કરીને કહેવાનો કે આ ગંગા નદી છે, તમારા ચરણોમાંથી જ નીકળેલી છે. પણ તમે મને પૂછો છો કે મારી વાણી પવિત્ર કરવા માટે હું તમને ગંગા અવતરણની કથા સંભળાવું છું. ગંગા નદીના કિનારે બેસીને ગુરુજી રામજીને ગંગા અવતરણની કથા સંભળાવું કે કઈ રીતે ભગીરથજી ગંગાને લઈ આવ્યા. પ્રભુ ધ્યાનથી આ કથાને સાંભળે છે. અહીંયા જો આપણે શ્રોતાઓને એક વાત શીખવા જેવી છે, પ્રભુને તો ખબર જ હોય ને કે ગંગા નદી કઈ રીતે અવતરે છે, તેમ છતાં પ્રભુએ ધ્યાનથી કઈ બોલ્યા વગર આ કથા સાંભળી. તો આપણે સાંભળીએ આપણે કથા ભલે ખબર પડે, વચ્ચે વચ્ચે નહીં બોલો. અમુક તો જે વક્તા બોલો એટલે એ ઉભા થઈને કે આ આવશે ને આ બધું એમ જ આવશે. પ્રભુને બધી કથાની ખબર છે, શાંતિથી સાંભળવાનું, કાંઈ બોલ્યા નહીં પછી, એટલે આપણે બોલવાનું છે. તો કે તમે તો કોઈ બોલતા નથી. ગંગા અવતરણની કથા સંભળાવી છે. ત્યાં જે સંતો બ્રાહ્મણો પધાર્યા હતા એને મોટું પ્રમાણમાં દાન દક્ષિણા આપીને પ્રભુ પદયાત્રામાં આગળ વધ્યા છે, અને દૂરથી પ્રભુને હવે મિથિલા નગરીના દર્શન થાય છે. આ જે મિથિલા છે એ પ્રેમ નગરી છે, મિથિલા પ્રેમ નગરી છે, અયોધ્યા મર્યાદાની નગરી છે, કિષ્કિંધા રાજનીતિની નગરી છે, અને લંકા ભોગની નગરી છે. હવે તમે પ્રભુનું ચરિત્ર જુઓ, જીવન પર્યંત પ્રભુ બે નગરીમાં ગયા, બે નગરીમાં પગ ન મૂક્યો. પ્રભુનો જન્મ મર્યાદા નગરીમાં થયો, પ્રભુ પ્રેમ નગરીમાં જશે, પણ પ્રભુ જીવનમાં કોઈ દિવસ રાજનીતિની નગરી અને ભોગ નગરીમાં ન ગયા. પ્રભુ આપણને કહેવા માંગે છે કે બને ને તો તમારું જીવન પ્રેમ અને મર્યાદામાં પૂરું કરી દીધું. જો તમારા લોક લાભ, જો લોકમાં કીર્તિ અને પરલોકમાં મુક્તિ જોતી હોય તો મર્યાદા અને પ્રેમમાં જીવન પૂરું કરી દીધું. તો દૂરથી હવે પ્રભુને પ્રેમ નગરીના દર્શન થાય છે. પ્રભુ આ મિથિલામાં પ્રવેશ કરે છે, અને પહેલો મુકામ પ્રભુ એ આંબાવાડી મૂક્યો છે. આંબાવાડીનું આ વાતાવરણ દિવ્ય
વાતાવરણ જોઈને ગુરુજી ખૂબ પ્રસન્ન થયા છે. અહીંનું વાતાવરણ બહુ રમણીય છે. આપણે કામ કરીએ, આ આંબાવાડીમાં જ આપણે વિશ્રામ કરીએ તો જેવી ઈચ્છા ગુરુજી, જેવી આપની આજ્ઞા, આપણે આંબાવાડીમાં નિવાસ કરીશું. આ બાજુ નગરવાસીઓ મંત્રીઓ દ્વારા એમને સમાચાર મળ્યા છે રાજાને કે વિશ્વામિત્રની સાથે એ રાજકુમાર ગયા છે. મહારાજા જનકને જે આ સમાચાર મળ્યા એટલે પોતાના સચિવો મંત્રીઓ અને સતાનંદજીને પોતાની સાથે લઈને આંબાવાડી નથી ગયા છે. સંવાદ થાય છે, મહારાજા જનક વિશ્વામિત્ર જે એકબીજાના પરિચય કરે છે, વાતચીત જીવનમાં શબ્દ ચૂકી ગયા, મહારાજા જનક શબ્દ ચૂકી ગયા, પ્રભુનો રૂપ જોઈ બધા મોહિત થઈ ગયા. સુંદર શ્યામ શરીરમાં એમને જ્યારે મંત્રીઓ હતા સુંદર શ્યામ શરીર વાળા છે એ કૌશલ્ય નંદન રામ છે, આ ગૌર વર્ણ વાળા છે એ સુમિત્રા નંદન લક્ષ્મણ છે, આ બંને અવધ નરેશ મહારાજા દશરથ ના પુત્રો છે. મારી યજ્ઞને રક્ષા કરવા માટે હું લઈ આવ્યો છું, મારા યજ્ઞને રક્ષા કરી મારી સુબાહુ તારકા રાક્ષસોનો વધ કરીને મારા યજ્ઞને રક્ષા કરીને અમને સનાત બનાવ્યા છે. પછી મેં એમને વિનંતી કરી કે તમારે જો ઈચ્છા હોય તો આપણે મનુષ્યના જોવા જઈએ, એમને ઈચ્છા પ્રગટ કરી તો હું મારી સાથે એને લઈ આવ્યો છું. સતાનંદજી જનકજીના મંત્રી હતા ને સતાનંદજી, આ સતાનંદજી છે ને સતાનંદજી આખી ઈશારો કર્યો કે મારા માતાનો તમે ઉદ્ધાર કરાવ્યો કે નહીં, મારા માતાનું શું થયું. ગુરુજી બોલે છે સતાનંદજીને ના કીધું પણ કથા વર્ણવીને કહે છે કે માર્ગમાં રામજીએ અહલ્યાનો ઉદ્ધાર કર્યો અને સતાજીના આંખોમાં પ્રેમાશ આવી ગયા કે મારા માતાને એટલા વર્ષથી જે દુઃખ હતું તે દૂર થયું. હવે રાજા વિનંતી કરે છે, મહારાજ તમે જો એકલા આવ્યા ને તો હું તમને અહીંયા રહેવા દઉં, કારણ કે તમે તપસ્વી છો અને તપસ્વીને આવું વાતાવરણ ગમે, પણ તમે તમારી સાથે અયોધ્યાના બે રાજકુમારને લઈને આવ્યા છો તો મારે હવે આ રાજકુમારો પ્રમાણે જેને અનુચિત મારે એને ઉતારો આપવો પડે. હવે હું એમને અહીંયા વનમાં ન રાખીશ, તમે કૃપા કરો મારી વાતનો સ્વીકાર કરો, હું તમને જ્યાં મિથિલામાં ઉતારો આપો ને ત્યાં કરી લો. ગુરુજીને પણ ખ્યાલ છે કે રાજકુમાર છે અને એ પ્રમાણે જ ઉતારો આપવો જોઈએ એટલે હા માને છે. ઠીક છે, જનકજી એમને મિથિલામાં લઈ જાય છે અને એક સદનમાં ઉતારો આપે છે. આ સદનનું નામ વાલ્મીકિ રામાયણ કહે છે કે સીતા સદન, સીતા સદનમાં એને ઉતારો આપે છે જ્યાં સીતાજી નિવાસ કરતા હતા ત્યાં જ એમને ઉતારો આપે છે. પ્રભુને ઉતારો આપી મહારાજા જનક અને બધા મંત્રીઓ ત્યાંથી વિદાય લે છે. જે બધે વિદાય લીધી ને એટલે પ્રભુ ગુરુજીને પ્રણામ કરીને કહે છે, ગુરુજી તમે જો અનુમતિ આપતા હો તો આ લક્ષ્મણ ક્યારમાં મને કહે છે એને મિથિલાના નગરના દર્શન કરવા જવા છે. આપણે કેમ ક્યારમાં ઠોમા મારે ક્યારમાં મને કહે તમે કહો તમે મોટા છો ગુરુજી તમારું માન છે ગુરુજીને સંદેહ થશે કે આ બ્રહ્મને નગર જોવાનું શું એને કઈ જોયું નહીં,
પણ આયા પ્રભુ તમે જો બોલવા માં પકડાઈ ગયા પ્રભુ બોલવા માં પકડાઈ ગયા પ્રભુ એ શું કીધું ગુરુજીને તમે આજ્ઞા આપો તો હું લક્ષ્મી